સરકાર ને જેપી શ્રોફ આર્ટસ કોલેજ દ્વારા ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવે છે. કોલેજ દ્વારા યુઝ સોલાર એનર્જી અને યુઝ ડ્રગ સેન્સિબિલિટી થીમ પર પ્રકૃતિઓ બનાવવામાં આવી હતી. તો કોલેજના 1060 વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સાથે મળીને યુઝ સોલાર એનર્જીની થીમ માટે સૂર્યના આકારની આકૃતિ બનાવી હતી. તો યુઝ ડ્રગ સેન્સિબિલિટીના થીમ માટે દવાની કેપ્સ્યુલ્સના આકારની સૌથી મોટી આકૃતિ બનાવી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. મહત્વનું છે કે યુઝ સોલાર એનર્જીની થીમ માટેનો જૂનો રેકોર્ડ 769 લોકોએ મળીને બનાવ્યો હતો. તો યુઝ ડ્રગ સેન્સિબિલિટીની થીમ માટેનો જૂનો રેકોર્ડ 438 લોકોએ મળીને બનાવ્યો હતો, જેને વલસાડની આ કોલેજે તોડીને 1060 વિદ્યાર્થીઓ દ્વારા નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. આમ કોલેજે સતત ત્રીજા વર્ષે રેકોર્ડ સ્થાપી રેકોર્ડની હેટ્રિક કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કોલેજ દ્વારા સતત 3 વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે નવા રેકોર્ડ બનવાથી કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને થીમને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ જોવા મળી હતી. આમ તો અમે અહીં સૂર્યની એક પ્રતિકૃતિ માણસથી બનાવી અને બીજી કેપ્સ્યુલની પ્રતિકૃતિ બનાવી અને એ દ્વારા અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે આજે તમે આપણે સૌ જાણીએ જ છીએ કે ખનીજોને બધું ધીમે ધીમે ઘટવા લાગ્યું છે અને પેટ્રોલને એથી પ્રદૂષણ પણ વધુ છે. તો આજે સૌર ઉર્જા છે એ ખરેખર અખૂટ એવો સ્ત્રોત છે અને એના ઉપયોગથી આપણે ઘણું બધું એવું સારું કામ કરી શકીએ છીએ. તો લોકો વધુને વધુ સોલર એનર્જીનો ઉપયોગ કરતા થાય. આજનો ઇવેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ સન અને લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ ટેબ્લેટ બનાવવામાં આવેલી હતી. સનની આકૃતિમાં 1060 વિદ્યાર્થીઓ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉનો જે રેકોર્ડ હતો 769 હતો, જે તોડીને આજે અમારી કોલેજે આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બીજો રેકોર્ડ છે એ ટેબ્લેટનો છે અને એમાં અગાઉનો 438 રેકોર્ડ હતો, એ 1044 વિદ્યાર્થીએ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો.